નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક નવા જ સબ્જેક્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને જે સબ્જેક્ટ છે આપણો ભૂગોળ કયો છે તો કે ભૂગોળ જેને અંગ્રેજીમાં આપણે જીઓગ્રાફી જ કહીએ છીએ જોકે ભૂગોળ વિશે તમે ઓલરેડી અભ્યાસ કરીને આવ્યા છો ધોરણ અગિયારમાં પણ એમાં આપણે ભૂગોળ કર્યો તો ભૌતિક ભૂગોળ જેની ચર્ચા કરી હતી આપણે ભૌતિક ભૂગોળની પણ અહીંયા આપણે ધોરણ બારમાં મિત્રો કયો કરવાનો છે તો કે માનવ ભૂગોળ વિશે ચર્ચા કરવાની છે શેની ચર્ચા કરવાની છે તો કે માનવ ભૂગોળ વિશે ચર્ચા કરવાની છે તો ચાલો મિત્રો વધારે આપણે સમય ના પસાર કરતાં સીધા શરૂઆત કરીએ અને બીજું આપણે છે એ ટૂંકમાં ચોપડી ટેક્સ્ટબુક પ્રમાણે ટૂંક લાઇ લાઇન ટુ લાઇન અને જ્યાં વધારે આપણે ફોટાની જરૂર પડશે તો ફોટો સાથે પણ આપણે છ ચિત્ર સાથે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું પણ વધારે રેફરન્સ આપણે કોને રાખીશું તો કે બુકને રાખીશું કેમ કે બોર્ડની પરીક્ષાઓમાં સૌથી વધારે પ્રશ્ન આપમાંથી લાઇન ટુ લાઇનમાં એટલે કે ડીપના પ્રશ્ન આપને એક એક ગુણના પૂછાતા હોય છે કે જે આપણે વધારે હાઇલાઇટ કરતા જઈશું જેથી કરીને તમે બોર્ડમાં સારા એવો સ્કોર કરી શકો તો ચાલો મિત્રો આપણે વાત કરીએ ભૌતિક ભૂગોળ સોરી માનવ ભૂગોળ વિશે કે જેમાં પાઠ એક છે માનવ ભૂગોળ જેનો પરિચય આપણે આપવાનો છે એટલે પાઠનું ટાઈટલ જ આપણું શું છે તો કે માનવ ભૂગોળ પરિચય એટલે કે માનવ ભૂગોળનો આપણે અહીંયા પરિચય લેવાનો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં ભૌતિક ભૂગોળના વિષયમાં તમે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી છે એટલે કે ત્યાં આપણે ભૌતિક પરિસ્થિતિઓ આજુબાજુની જે પણ કંઈ પરિસ્થિતિઓ છે એના આધારે આપણે શું કર્યું હતું ભૂગોળની માહિતી લીધી હતી અહીંયા શું કરવાનું છે ભૂ ભૂગોળ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ વિષય છે તેમ તમને અવશ્ય સમજાયું હશે ધોરણ બાણમાં આપણે માનવ ભૂગોળનો પરિચય પ્રાપ્ત કરવાના છીએ એટલે કે ભૂગોળ આપણો એક ખૂબ જ ઉપયોગી છે કેમ કે ભૂગોળ એટલે શું મિત્રો તો કે કોઈ પણ વસ્તુ વિષય વસ્તુની છે એ આપણને માહિતી હોવી અને ભૂગોળ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જેવી રીતના આપણો ઇતિહાસ વિષય છે એક રસપ્રદ બાબતોને જાણવા માટેનો ઉપયોગી વિષય છે એવી જ રીતના આપણો ક્યાંક ને ક્યાંક ભૂગોળ એ પણ એક ખૂબ જ રસપ્રદ વિષય છે કેમ કે અહીંયા તમને કોઈ પણ બાબતની કોઈ પણ વિસ્તારની તમને ભૌગોલિક માહિતી જાણવા મળે છે કે એ વિસ્તારનું હવામાન કેવું છે લોકોની રહેણી કેણી કેવી હશે આ સિવાય તો કે એમાં કેવા કેવા પાકો થાય છે કેવા કેવા હવામાન આબોહવા છે પરિવર્તન આવે છે આ બધી જ માહિતી આપણને શેના આધારે મળે તો કે ભૂગોળમાંથી માહિતી મળે એટલે ભૂગોળ એક આપણો ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ વિસ્તૃત એક વિષય કોઈ હોય તો આપણો કયો છે ભૂગોળ છે જેમાં આપણે ધોરણ અગિયારમાં કઈ ચર્ચા કરી ચૂક્યા છીએ તો કે ભૌગોલિક ભૂગોળ એટલે કે ભૌતિક ભૂગોળની ચર્ચા કરી ગયા છીએ હવે આપણે માનવી સાથે જોડાયેલું જે પણ કાંઈ ભૂગોળ છે એની ચર્ચા એટલે કે માનવ ભૂગોળ વિશે ચર્ચા આપણે ધોરણ બારમાં કરવાના છીએ તો ચાલો આપણે પાઠને આગળ વધારીએ મિત્રો એ પહેલાં મિત્રો ખાસ આવી રીતના આપણે ધોરણ બારના બીજા વિષયના વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે તો તમે ત્યાંથી ઇતિહાસ છે અર્થશાસ્ત્ર છે ગુજરાતી છે આવા ઘણા વિષયોના ઓલરેડી ચેપ્ટર વાઇઝ પ્રશ્નોના ચેપ્ટર પા પણ આપણે સોલ્યુશન કર્યું છે અને એમના ઘણાના પણ સ્વાધ્યાયના સોલ્યુશન પણ આપણે કરી ચૂક્યા છીએ તો એ તમને ક્યાંથી મળશે આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી અથવા તો શાળા મિત્ર એપ્લિકેશનમાંથી તમને તમામ માહિતી મળી જશે કેની નહીં ધોરણ બારના બીજા વિષયોની અને આપણી ચેનલમાં ખાસ નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાં ધોરણ એક થી બારની તમામ વિષયની માહિતી છે જે તમારા મિત્ર સગા સંબંધીઓ કે ભાઈ બેન હોય એને અવશ્ય જાણ કરજો જેથી કરીને એ લોકો પણ આ એજ્યુકેશનનો લાભ મેળવી શકે તો ચાલો મિત્રો આપણે એક રસપ્રદ વિષય તરફ આગળ વધીએ એવો કયો વિષય તો કે ભૂગોળ તો કે ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે ભૂગોળ એટલે શું પેલો પ્રશ્ન આપણે એ થાય ભૂગોળ એટલે શું તો કે ભૂગોળ એટલે પૃથ્વી સાદી ભાષામાં કહેવું હોય તો પૃથ્વીની જે છે પૃથ્વીનું પદ્ધતિસર પદ્ધતિસર એટલે ક્રમબદ્ધ એક પછી એક એક પછી એક એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આપણી ભાષામાં કહીએ તો પદ્ધતિસરનું છે એ શું કરે છે અભ્યાસ કરતું વિજ્ઞાન એને શું કહેવાય ભૂગોળ કહેવાય શું કહેવાય ભૂગોળ કહેવાય બધા જ પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનનો યથાર્થતાને જાણવી એટલે કે ટુ નો ધ રિયાલિટીના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખે છે ઓકે શું કહે છે ભૂગોળે કોઈ પણ પ્રાકૃતિક હોય એટલે કે આજુબાજુની પ્રકૃતિને લગતું ભૂગોળ હોય અથવા તો સમાજને લગતું સામાજિક ભૂગોળ હોય એ બધાની યથાર્થતાને જાણવી યથાર્થતાને એટલે કે જે વસ્તુ છે એ વસ્તુ જાણવી એટલે કે રિયાલિટીને જાણવી રિયાલિટીને જાણવી એને શું કહેવાય

પૂછાય પ્રશ્ન કે ભાઈ ભૂગોળનું જ્ઞાન કેટલા અભિગમમાં પ્રાપ્ત થાય છે ઓપ્શન 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 એ બી સી કે ઓપ્શન ડી વિકલ્પ વિકલ્પ આવે ને આવા જ આપને પૂછશે કે જેમાં આંકડાકીય માહિતી આવશે તો ધ્યાન રાખજો કેટલી પદ કેટલી કેટલી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તો કે બે રીતે કયા કયા તો કે બે કયા બે છે તો કે તો પદ્ધતિસરનો અભિગમને આધારે પદ્ધતિસર એટલે જેમાં આપણે હમણાં જ કીધું ને કે ક્રમબદ્ધ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે પહેલાં જે સામાન્ય માહિતી હોય એ જાણવું પછી આગળનું સ્ટેપ વધવું પછી આગળના સ્ટેપમાં વાયમ વધવું એટલે આ રીતના આપણે પદ્ધતિસરની માહિતી મેળવી શકીએ જ્યારે બીજો પ્રાદેશિક અભિગમને આધારે બીજો ગયા આધારે પ્રાદેશિક એટલે કોઈ વિસ્તાર પૂરતો હોય જેમ કે ગુજરાત ગુજરાતની તો શું વાત કરવી ભાઈ એમાં ગુજરાતમાં તો ઘણા બધા વિસ્તારો છે પણ એમાં ગુજરાતમાં કોઈ એક સેપરેટ વાત કરીએ તો કે દક્ષિણ ગુજરાત તો કે દક્ષિણ ગુજરાતમાં તો કે તમને ખ્યાલ છે કે બારે માસ નદીઓ વહે છે પહેલાં તો અને બારે માસ નદીઓ છે તો સ્વાભાવિક છે કે પ્રદેશ કેવો રહેશે તો કે ક્યારેય સૂકો બનશે નહીં આથી બારે માસ હોય તો વરસાદનું પ્રમાણ વધારે હશે પછી ઉનાળામાં પણ સારા એવા ઉત્પાદન મળશે પાક મળશે એટલે આવી રીતના અન્ય કોઈ વિસ્તારની પ્રાદેશિક એટલે કે કોઈ પ્રદેશની માહિતીને આધારે પણ આપણે ભૂગોળ જાણી શકીએ છીએ તો બે રીતના આપણે છે એ શું કરી શકીએ છીએ તો કે ભૂગોળ વિશે માહિતી મેળવી શકીએ કઈ કઈ તો એક તો પદ્ધતિસરનો અભિગમને આધારે એટલે કે પદ્ધતિ એટલે ક્રમ બાય ક્રમ અને બીજું પ્ર બીજો કયો છે તો કે પ્રાદેશિક અભિગમ પ્રદેશનો જે જે તે વિસ્તારની માહિતી મેળવીને પણ આપણે ભૂગોળની માહિતી મેળવી શકીએ છીએ માનવ ભૂગોળ એટલે કે હ્યુમન જિયોગ્રાફી એ પદ્ધતિસરની અભિગમ વિશે શાખા છે જો બે મેન શાખા છે શું કીધું ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત થાય બરોબર છે ભૂગોળ આપણે બે રીતે પ્રાપ્ત થાય એક તો કયું કીધું તો કે પહેલું કીધું આપણે પદ્ધતિસરનો અભિગમ બીજો કયો કીધો પ્રાદેશિક અભિગમ પણ જે આપણે અત્યારે ચર્ચા કરવાની છે ધોરણ બારમાં માનવ ભૂગોળ એટલે કે હ્યુમન જીઓગ્રાફી તો માનવ ભૂગોળ છે એનો સમાવેશ શેમાં થાય છે તો કે એમાં તેનો સમાવેશ થાય છે પદ્ધતિસરનો અભિગમ એટલે કે એકમાં એનો સમાવેશ થાય છે પદ્ધતિસરનો અભિગમ શાખામાં એનો સમાવેશ થાય છે પૂછાઈ શકે શું પ્રશ્ન એવો હોય ધોરણ બોર્ડમાં માનવ ભૂગોળનો સમાવેશ કઈ શાખામાં થાય છે તો સેમાં આવશે પદ્ધતિસરના અભિગમની શાખામાં એનો સમાવેશ થાય છે તેમાં માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તન પ્રક્રિયાથી જે સંસ્કૃતિની લાક્ષણિકતાઓનો ઉદભવે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે જે માનવ ભૂગોળ છે એમાં શેની માહિતી લેવામાં આવે છે તો કે એમાં છે માનવી અને પ્રકૃતિ હવે પ્રકૃતિ શબ્દ તો તમને ખ્યાલ જ છે કે માનવી અને માનવી સાથે જોડાયેલી આજુબાજુની કુદરતી વસ્તુ જેને આપણે પ્રકૃતિમાં કહીએ છીએ તો એની વચ્ચે જે સતત પરિવર્તન એકબીજા સાથે કઈ રીતના પરિવર્તન ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમને ખ્યાલ છે કે સૌ પ્રથમ આદિ માનવ રખડતું ભટકતું જીવન જીવતો સાથે સાથે આજુબાજુના જે પણ પ્રકૃતિની સાથે જોડાયેલી વસ્તુ વિષય વસ્તુ જેમ કે રખડી ભટકતું જીવન જીવવું પછી પ્રાણીઓનો એનો શિકાર કરવો ભોજન કરવું અને આમ પોતાનું જીવન ગુજરાન કરવું પછી ધીમે ધીમે એમાં પરિવર્તન આવવા લાગ્યું પછી તો કે સ્થાયી જીવનની શરૂઆત થઈ ખેતી કાર્યની શરૂઆત થઈ ખેતી કાર્યની શરૂઆત થઈ એટલા માટે ક્યાંક ને ક્યાંક સ્થાયી જીવનની પણ શરૂઆત થઈ એવું આપણે કહી શકાય આ સિવાય પછી તો કે આદાન પ્રદાનની ભાવના આદાન પ્રદાનની ભાવના એવી એટલે પછી એ પત એક સમય આવી ગયો કે એમાં વસ્તુ આપણે ઘણી બધી આદાન પ્રદાન કરી કે જેથી કરીને સામેવાળા વ્યક્તિને એ વસ્તુ જોઈતી જ નહોતી તો એ માટે પાછળથી શું થયું બજારોનું નિર્માણ થયું અને બજારોનું નિર્માણ થયું અને બજારોનું નિર્માણ થયું એટલે શહેરીકરણનો વિસ્તાર વધ્યો કેમકે લોકો એક જગ્યાએ જઈને ભેગું થઈને વસ્તુ વેચવા લાગ્યા એટલે ધીમે ધીમે શહેરોનું નિર્માણ થયું અને શહેરોના આવા નિર્માણને લીધે સભ્યતાનું નિર્માણ થયું જેમાંનું આપણું એક ઉદાહરણ કહી શકાય સિંધુખીની સભ્યતા જેની આપણે ચર્ચા મિત્રો ઇતિહાસમાં કરી ચૂક્યા છીએ જો મિત્રો આપણે ભૂગોળ છે જ પણ ઇતિહાસ પણ તમારે જોવો હોય તો તમે એ પણ પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ રાખજો જેથી કરીને તમને બધી જ માહિતી મળી જાય તો ઇતિહાસ તમે ટૂંકમાં ઇન શોર્ટ ક્યાંથી માહિતી મેળવી શકો છો ક્યાંથી તો કે આપણી ચેનલના પ્લે લિસ્ટમાંથી અથવા તો શાળા મિત્ર એપ્લિકેશનમાંથી તો ચાલો તો ટૂંકમાં શું કહે છે કે ભાઈ આ પ્રકૃતિ અને માનવી ધીમે ધીમે સતત શું થતા જાય છે એમાં પરિવર્તન આવતું જાય છે પ્રગતિ થતી જાય છે પરિવર્તન થતું જાય છે અને આને લીધે જે લાક્ષણિકતાનો અભ્યાસ કરવા એટલે કે આ બધી વસ્તુનો ઉદ્ભવને લીધે જે પણ કાંઈ ઘટનાઓ બની છે એની આપણે માહિતી લેવાની છે કે નહીં તો કે માનવ ભૂગોળમાં ચર્ચા કરવાની છે ચલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ મિત્રો ઓકે પેલો છે કે પંદરમી થી અઢારમી પંદરમી સદીના ઉત્તરાર્થથી અઢારમી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે

અઢારમી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન શોધ પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવી અને નકશા નિર્માણ કાર્યનો વિકાસ થયો શું કહે છે તો કે જે આ સમયગાળામાં આ સમયગાળા એટલે કે સંશોધન યુગ દરમિયાન ઘણા બધા પરિવર્તન થયા ઘણી બધી પરિવર્તન થયા સાથે સાથે ખાસ કરીને એમાંનું મુખ્ય પરિવર્તન ક હોય વિશ્વ આખામાં તો એક હતું ઔદ્યોગિક ક્રાંતિ કયું હતું ઔદ્યોગિક ક્રાંતિ અને આને લીધે ઘણા બધા મશીનોની શરૂઆત થઈ અને આને લીધે મશીનો શરૂ થયા એટલે માનવીનું કામ આસાન થતું ગયું અને માનવી આગળ બીજું વિચારવાલાયક બનતો ગયો કેમ તો કેમ ખબર હોય ને આપને ખ્યાલ હોય કહેવત છે કે માણસ જ્યારે નવરો હોય ને ત્યારે એને અલગ અલગ વિચારો આવે પણ ક્યારે નવરો હોય ત્યારે પણ એ કોઈ કામ સાથે જોડાયેલો હોય ત્યારે વિચાર આવે ના આવે કેમ તો કે એમનું માઇન્ડ છે મગજ છે એ કેની સાથે જોડાયેલું છે જે તે કામ સાથે જોડાયેલું છે પણ જ્યારે પોતે નવરો છે ત્યારે એને નવા નવા વિચારો આવશે તો કે આ સમયગાળામાં કોઈ જો પરિવર્તનનું કામ કર્યું હોય તો મોસ્ટ ટાઈમ એ હતું ઔદ્યોગિક ક્રાંતિ બીજા ઘણા મોટા નાના મોટા પરિવર્તનો હતા પણ આ એક મહત્વનું ગણાય છે અને આ સમયે છે એ શું થયું તો કે ઘણા ઘણા પ્રવેશ શોધ પ્રવાસો થયા એટલે કે અલગ અલગ શોધ થઈ અને ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ આપણે યુરોપિયન પ્રજાઓ પણ આવી એટલે કે અલગ અલગ કેમ કે જમીન માર્ગો છે એ બંધ થઈ ગયા એટલે જળ માર્ગોની પણ શોધ આ જ સમયમાં થઈ હતી અને આપણે ભારતમાં ઇતિહાસમાં પાઠ બેમાં સોરી પાઠ ત્રણમાં જે આપણે ચાત કરી ભારતમાં યુરોપિયન પ્રજા તો એની પણ આપણે ચર્ચા કરી છે ધોરણ બારમાં ઇતિહાસમાં તો એ પણ તમે માહિતી મેળવશો કઈ રીતના એ લોકો ભારતમાં આવ્યા શા માટે આવ્યા હતા એની પણ ચર્ચા કરી ગયા તો આ કહે છે કે આ સમયગાળા દરમિયાન ઘણા બધા શોધ થયા પ્રવાસો થયા અને લીધે આ પ્રજા થોડીક બહાદુર બની નિડર બની અને જળમાર્ગ શોધવા માટે પણ પ્રેરાઈ હતી એવું કહી શકાય અને આ અંતર્ગત વિસ્ત્ર વિશ્વની જુદા જુદા જે પ્રદેશો છે એની વિસ્તૃત એટલે કે જે જુદી જુદી વધારે ફરતી ફેલાયેલી છે એની માહિતીને ભેગી કરવામાં આવી એકત્ર કરવામાં આવી અને એના ક્યાંકને ક્યાંક નકશા નિર્માણનો વિકાસ કાર્યની શરૂઆત થઈ એટલે કે નકશાનું નિર્માણ શરૂ થયું કે ભાઈ આજથી અહીંથી આપણે જઈએ જેમ કે ખાસ કરીને જળમાર્ગ બનવામાં મહત્વનો કોઈ ભાગ ભજવો હોય તો એક વ્યક્તિ આવશે બાર્થોલોમે ડાયઝે જેની આપણે ચર્ચા કરી ગયા તો કે આ બાર્થોલોમે ડાયઝે છે એ નકશો બનાવો તો સૌ કે આમથી આમ આમથી આમ જઈએ તો અહીંયા આપણે કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચી જઈએ પાછા આપણે અહીંયા સુધી પહોંચી શકીએ છીએ એટલે કે આવું નકશા નિર્માણનું કાર્ય પણ આ જ સમયમાં થયું ક્યાંથી ક્યાં સુધી તો કે પંદરથી અઢારમી સદીના સમયગાળા દરમિયાન ભૂગોળવિદોએ પ્રાપ્ત માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરીને તેનો પરિણામ સ્વરૂપે ભૂગોળ વિષયનો ઉદભવ થયો શું કહે છે એટલે કે જે ભૂગોળવિદો હતા જે ભૂગોળના જાણકારો હતા જજજ્ઞો હતા એ લોકોએ જેટલી પણ કાંઈ માહિતી એમને ભેગી થઈ એ ભેગી થયેલી માહિતીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એટલે કે વૈજ્ઞાનિક ઢાંચા પ્રમાણે જે વિજ્ઞાનોના મત આધારિત એમને એક પરિણામો સ્વરૂપે શું કરવામાં આવ્યું હતું કે જેનો આ બધાનું પરિણામ એક સ્વરૂપે એક ઉદ્ભવ થયો એ ઉદ્ભવ એટલે આપણું ભૂગોળ ગણવામાં આવે છે ખાસ મહત્વનો એક વ્યક્તિ આવે છે જેનું નામ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું બર્નાર્ડ વેરિન્યસે કયો વ્યક્તિ છે ફરીથી નામ બર્નાર્ડ વેરિન્યસે પુસ્ત તેના પુસ્તક જીઓગ્રાફિયા જેલિસમાં શું કીધું છે તો કે એમાં ભૂગોળના બે વિભાગો દર્શાવ્યા છે ખાસ યાદ રાખજો કોણ તો કે બર્નાર્ડ વેરેન્ય તેના પુસ્તક જીઓગ્રાફિયા જનરેલિ જનરેલિસમાં ભૂગોળના બે વિભાગો દર્શાવ્યા છે જેમાં પહેલું સામાન્ય ભૂગોળ અને બીજું છે વિશિષ્ટ ભૂગોળ આ જે બર્નાડ વેરેન્ય છે એમના ભૂગોળના કેટલા પ્રકારો બતાવ્યા છે તો કે બે પોતાના પુસ્તકમાં એક કયું પહેલું તો કે સામાન્ય ભૂગોળ અને બીજું વિશિષ્ટ એટલે કે અલગ પડતું ભૂગોળ જે વધારે પડતી માહિતી આપતું છે સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વી એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે જો સામાન્ય ભૂગોળમાં શેની વાત છે તો કે સામાન્ય ભૂગોળમાં સમગ્ર છે એ પૃથ્વીને એક એકમ એક પૃથ્વીને એક એકમ ગણીને એની જે પણ કઈ લાક્ષણિકતાઓ છે લક્ષણો છે એને સ્વીકારવામાં આવે છે અને એનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે એની માહિતી પૃથ્વીને એક એકમ ગણીને એના જે પણ લક્ષણો છે એની શું કરવામાં આવે છે અભ્યાસ કરવામાં આવે છે જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે જો ખાસ યાદ રાખશું લા સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળમાં શું તફાવત છે તો સામાન્ય ભૂગોળમાં શું છે તો કે પૃથ્વીને એક એકમ તરીકે ગણી લીધું એની લાક્ષણિક જે પણ કાંઈ બાબતો હતી એનો અભ્યાસ કરવામાં આવે એને સામાન્ય ભૂગોળ કહેવાય પણ જે વિશિષ્ટ ભૂગોળ છે એમાં શું કહે કે જુદા જુદા પ્રદેશો જુદા જુદા વિસ્તારો ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે જુદા જુદા વિસ્તારોમાં માનવ જીવન કેવું છે એમની છે એ અભ્યાસ કરવામાં આવે છે તો આ બે કોની મહત્વની લાક્ષણિકતાઓ હતી તો કોના બે વિભાગોમાં વેચવામાં આવ્યું હતું તો કે બર્નાર્ડ વેરેનિયસ કયા વ્યક્તિ તો કે બર્નાર્ડ વેરેનિયસનું પુસ્તક છે એમાં ભૂગોળને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું બે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ યાદ રાખજો પ્રશ્ન એવો પૂછાય બર્નાર્ડ વેરેનિયસના ભૂગોળ બર્નાર્ડ વેરેનિયસના પુસ્તક પ્રમાણે ભૂગોળને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે કયા ભાગમાં કયા કયા ભાગમાં ને એમની બંનેની માહિતી આપો તો આપણે આ રીતના પૂછી શકીએ જવાબ આપણે લખી શકાય કે બર્નાર્ડ વેરેનિયસના પુસ્તકોમાં ભૂગોળને બે પ્રકારમાં વહેંચવામાં આવ્યું છે સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ જેમાં સામાન્ય ભૂગોળમાં પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકાર લીધું છે અને એના લક્ષણોની માહિતી આપેલી છે જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો અને તેમના ત્યાંના માનવ જીવનનો અભ્યાસ વિશેની માહિતી આપેલી છે તો આ માહિતી આપણે શેમાં જોવા મળે છે તો કે બર્નાડ વેરેનિયસના પુસ્તકોમાં માહિતી જોવા મળે છે આગળ મિત્રો માહિતી આપણે ઘણી બધી આપેલી છે જેની ચર્ચા મિત્રો આપણે આવતા વિડીયોમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ